અમરેલી જિલ્લાના જાફરાબાદ અમદાવાદ રૂટની એસટી બસ પલટી ખાઈ જતા 10 મુસાફરોને ઈજાઓ થતા તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવેલ છે। ત્યારે હાલ જાણવા મળ્યા મુજબ જાફરાબાદના રોહિસા પાસે એસટી બસ ઊંધી વળી અને એક મુસાફરોને ઈજા। કોઈ પણ વાહન સામે ન હોવા છતાં વિચિત્ર અકસ્માત સર્જાયો। જાફરાબાદથી સવારે 8 વાગે ઉપડી અમદાવાદ જતી એસટી બસ નંબર GJ18 1137 સવારે મુસાફરોને લઈને અમદાવાદ જવા નીકળી હતી। આ બસ મહુવાથી થોડે દૂર રોહિસા નજીકથી પસાર થતી હતી ત્યારે બસનો ચાલક હિતેશભાઈ વાળાએ અચાનક બસ પરનો કાબુ ગુમાવતા તે પલટી ખાઈ ગઈ હતી। પલટી ખાવાને કારણે બસનો કડસૂલો બોલી ગયો હતો અને બસમાં બેઠેલા દરેક મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। અકસ્માતના બસમાં કંડક્ટર લક્ષ્મીબેન ઝાલાને પણ ઈજા થઈ હતી। તમામ ઘાયલોને 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે મહુવા દવાખાને ખસેડ્યા હતા। અકસ્માત ગંભીર હતો છતાં રામ રાખે તેને કોણ ચાખે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી કે ગંભીર ઈજાઓ પણ થઈ ન હતી, જેથી એસટી તંત્રએ પણ હાશકારો લીધો હતો। પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। ગુજરાતભરમાં એસટી કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે, ત્યારે હાલ વગસરામાં પણ એસટી બસના થપ્પા લાગી ગયા છે અને કર્મચારીઓએ સરકાર સામે વિરોધ કરીને રોષ વ્યક્ત કર્યો છે, ત્યારે હાલ અનેક મુસાફરો રજળી પડ્યા છે। ગુજરાતભરમાં એસટી કર્મચારીઓના વિવિધ માંગણી કરેલ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી। આજે રાત્રિથી હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે હાલ અમરેલી જિલ્લાના બગસરા એસટી ડેપોના કર્મચારીઓએ પણ તેમના 18 મુદ્દાઓને લઈ એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતરીને માંગણી કરી છે કે અમારા 18 મુદ્દાઓનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમારી હડતાળ યથાવત રહેશે। તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ એસટી બંધ રહેતા અનેક મુસાફરો અપડાઉન કરતા વિદ્યાર્થીઓ રજડી પડતા રોષ જોવા મળ્યો છે। ત્યારે હાલ એસટી કર્મચારીઓને 7મું પગાર પંચ આપવું, કંડક્ટર ડ્રાઈવરને કોઈ પણ એક કામગીરી આપો, 36 મહિનાનું ઈસરી પર્સ મુકાવવાનું, દરેક કર્મચારીઓ કોઈ પણ એક સભ્યોને નોકરીમાં લેવા પ્રાઇવેટકરણ બંધ કરવું અને પ્રાઇવેટ અને સંચાલન આપેલ તે બંધ કરવા માટેની માંગણી કરેલ હોવાનું જાણવા મળ્યું છે। 2018 ધાણામાંથી બેઠા, ધાણામાંથી કોઈ પણ જવાબ નથી આવ્યો અને નો કારણે નો છૂટકે અમે 21 તારીખથી હડતાળમાંથી જવામાં અમે નિર્ણય કર્યો। દરેક કર્મચારી, હેલ્પરો, વોચમેનો, સફાઈ કામદારો, કંડક્ટરો, ડ્રાઈવરો, ક્લાર્કરો, ઓફિસરો, તમામ કર્મચારીઓ આમાં સામેલ છે। અમે કંડક્ટર, અમારી પડતર માંગણીઓથી માંગણીઓ આજની તારીખે કોઈ નિર્ણય લેવા આવ્યો નથી, એ મુજબ આજથી અમે ક્યાં સુધી અમારો નિર્ણય ન આવે ક્યાં સુધી અચોક્કસ મુદતથી હડતાળમાંથી આંદોલન ચાલુ રહેશે। પ્રતાપવાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી। બગસરામાં વાંજા જ્ઞાતિવાડી ખાતે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, જેમાં પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા શહેરના વાંજા જ્ઞાતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપી। ત્યારે હાલ શહેરના તમામ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનો કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। અમરેલી જિલ્લાના બગસરામાં વાંજા જ્ઞાતિવાડી ખાતે કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ, જેમાં ગામલોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। તાજેતરમાં જ કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા 44 જવાનોને બગસરા જિલ્લાના વાંજા જ્ઞાતિ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ આપીને કેન્ડલ માર્ચ યોજવામાં આવેલ, જેમાં શહેરના વિવિધ જ્ઞાતિ જાતિના ભાઈઓ તથા બહેનો બહોળી સંખ્યામાં જોડાઈને શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। આ તકે ઉપસ્થિત રહેલા બગસરા નગરપાલિકા ઉપપ્રમુખ નીતિશભાઈ ડોડિયા, શરાફી મંડળી ચેરમેન રશ્મીન ડોડિયા તેમજ રાજુભાઈ દેવલોક, હરિભાઈ ભટ્ટી, સ્નેહી પરમાર તેમજ બગસરા શહેરના નામી અનામી આગેવાનો અને બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા। આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પુલવામામાં શહીદ થયેલા 44 જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ પાકિસ્તાનને તેમજ આતંકવાદીઓને જલ્દીથી જલ્દી આપણી સરકાર દ્વારા બદલા સ્વરૂપે સબક શીખવાડવામાં આવે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી તેમજ બગસરા વાંજા જ્ઞાતિ દ્વારા ₹52,000 એકત્ર કરી શહીદ થયેલા સૈનિકોને સહાય રૂપે મોકલવામાં આવશે તેમજ આપણી ભારત સરકાર તત્કાલ પાકિસ્તાન ઉપર હુમલો કરી આપણા શહીદ થયેલા જવાનોનો બદલો જલ્દીથી પૂરો કરે તેવી સમગ્ર પ્રજાજનો દ્વારા માંગ કરવામાં આવી અને હાજર રહેલા બહેનો અને ભાઈઓ એક જ વાર સાથે ભારત માતા કી જય વંદે માતરમના નારા ગુંજી ઉઠ્યા હતા।
જય હિન્દ જય ભારત રાજુભાઈ દેવલુક હરિભાઈ ભટ્ટી સ્નેહી પરમાર સહિત મહાનુભાવો હાજર રહ્યા હતા અને પુલવામા શહીદ થયેલા 44 જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એક સાથે સૂર વહેતો કર્યો કે આતંકવાદીઓને જલ્દીથી જલ્દી સરકાર દ્વારા બદલો લે તેવી માંગણી લોકો દ્વારા કરવામાં આવી. તેમજ બગસરા વાંઝા જ્ઞાતિ દ્વારા ₹52,000 એકત્ર કરી શહીદ થયેલા સૈનિકોને સહાયરૂપે મોકલવામાં આવશે. સમગ્ર દેશમાં બદલો લેવાની માંગ કરવામાં આવેલ અને હાજર રહેલા બહેનો અને ભાઈઓ એક જ સૂર સાથે ભારત માતા કી જય વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યા હતા. બગસરા વિસ્તારના આવેલ વાંઝાવાડ ખાતેની વાડીમાં વાંઝા જ્ઞાતિ સમાજ, આજુબાજુના અમારા મુસ્લિમ ભાઈઓ, અન્ય સમાજના ભાઈઓ મળીને કાશ્મીરના પુલવામા જે પાકિસ્તાનીઓ આતંકવાદ મારફત આપણા 42 જવાનોને હું એમ કહું ક્રૂર હત્યા કરી છે, એ શહીદ થયેલા આપણા જવાનોની શ્રદ્ધાંજલિ અર્પવા માટે થઈને આજે જ્યારે સમગ્ર દેશની અંદર એકી અવાજે કોમ ના જાત વાળા તળા બધું ભૂલીને માત્ર ને માત્ર શહીદોનો સૂરમાં સૂર પુરાવીને સમગ્ર સમાજનો એક સૂર છે કે બસ હવે ઘણું થયું, પાકિસ્તાનને એનો પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે, બદલો માત્ર ને માત્ર બદલો લ્યો, કઈ રીતે લેવો એ સરકાર અને સેના ઝડપથી પોતાનો નિર્ણય કરી અને બદલો લે. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. બગસરામાં હોમગાર્ડ કેડેટની ભરતી પ્રક્રિયા જેમાં શહેરના અને ગ્રામ્ય વિસ્તાર સહિત 97 અરજદારોએ અરજી કરે જેમાં ફિટનેસ ટેસ્ટ અને મૌખિક ટેસ્ટ લેવામાં આવી. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હોમગાર્ડ કેડેટની ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજાયો, જેમાં બગસરા શહેરમાં હોમગાર્ડ કેન્ડિડેટ ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજાયો. અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોક જોશી દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવેલ, જેમાં બગસરા શહેરના અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના 97 અરજદારોએ અરજી કરેલ, જેનો આજરોજ ફિટનેસ ટેસ્ટ અને મૌખિક ટેસ્ટ લેવામાં આવ્યો. આ કાર્યક્રમ મેઘાણી હાઈસ્કૂલ બગસરામાં યોજાયેલ, જેમજ આ ભરતીમાં 44 અરજદારો હાલ પાસ થયેલા છે અને અન્ય અરજદારોની પ્રક્રિયા ચાલુ છે. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર અશોક જોશી, કમાન્ડર બીજે ગોહિલ, વડી કચેરી પ્રતિનિધિ ચુડાસમા, સબ ઇન્સ્પેક્ટર ખેતી ખુમાર બગસરા શહેર, હોમગાર્ડ કમાન્ડર સુરેશભાઈ પાઘડાર તેમજ અન્ય અધિકારીગણ આ ભરતી પ્રક્રિયામાં હાજર રહેલ. ગુજરાત સરકાર દ્વારા વધુમાં વધુ રોજગારી આપવામાં આવે તેવા હેતુસર આ ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. ભરતી બોર્ડમાં વડી કચેરીના પ્રતિનિધિ તરીકે શ્રી ચુડાસમા સાહેબ પધાર્યા છે. મારા સાથી મિત્ર બીજે ગોહિલ, સબ ઇન્સ્પેક્ટર જેટી કુમાર અને અધિકારીઓ સ્ટાફ અહીંયા હાજર છે. સભ્યોની ભરતી માટે નિયમાનુસારની મૌખિક ઇન્ટરવ્યૂ, એમનો મેદાની ટેસ્ટ વગેરે કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને આગામી લોકસભા પહેલાં જિલ્લાને જે ફાળેલું સંખ્યાબળ છે તે અને બગસરાનું સંખ્યાબળ પૂર્ણ કરવામાં આવશે. પ્રતાપ વાડા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. બાબરામાં કરિયાણા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવાનોને ઈજાઓ થતા બાબરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા. અમરેલી જિલ્લાના બાબરા નજીક આવેલા કરિયાણા ગામ પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને અડફેટે લેતા બે સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. બાબરામાં કરિયાણા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે સગા ભાઈઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય બે યુવાનોએ ઇજાઓ થતા બાબરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા. આ ઘટનાની જાણ બાબરા પોલીસને થતાં ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ એક તપાસ હાથ ધરવામાં આવી. બનાવની વિગત મુજબ અહીંયા કરિયાણા ગામ પાસે આવેલ સોનપરી મહાદેવની જગ્યાની સામે પુરપાટ ઝડપે આવી રહેલ કાર દ્વારા બે બાઇક સવારને જોરદાર ટક્કર મારતા બંને બાઇક સવારો હવામાં ફંગોળાઈ ગયા હતા અને જોરદાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં બાબરા તાલુકાના માધપુરા ગામના ડાયાભાઈ મંજીભાઈ જાદવ ઉંમર વર્ષ 60 તેમજ નરસિંહભાઈ મંજીભાઈ જાદવ ઉંમર વર્ષ 70 નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બંને ભાઈઓ સવારે બેંકમાં પોતાના ખાતામાં રકમ જમા થઈ છે કે નહીં તે જોવા માટે આવ્યા હતા. અહીં બેંકનું કામ પતાવી પરત પોતાના ગામ જવા નીકળ્યા હતા ત્યારે ગામ નજીક બનાવ બનતા બંને ભાઈઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય એક બાઇક સવાર મહેશભાઈ નાગજીભાઈ સરલા ઉંમર વર્ષ 30 તાલુકો સાયલા જિલ્લો સુરેન્દ્રનગર તેમજ સુરેશભાઈ બાબુભાઈ ડાભી ઉંમર વર્ષ 32 આ બંને ભાઈઓને સામાન્ય ઇજાઓ થતાં તેમને બાબરા સરકારી દવાખાનામાં ખસેડવામાં આવ્યા. બાઇક ચાલક મહેશભાઈ નિનામા દ્વારા કાર ચાલક વિરુદ્ધ બાબરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ફરાર કાર ચાલકને ઝડપી પાડવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંકજ ઇન્દ્રોડિયા સાથે અશોક મણવર, એનએસ ગુજરાત ન્યૂઝ, અમરેલી. તો હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ, ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર, બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. ધોરાજીમાં 3 લોકસભા બેઠકનું ક્લસ્ટર સંમેલન ધોરાજીમાં, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર, પરસોત્તમ રૂપાલા, ભીખુભાઈ દલસાણીયા, મનસુખભાઈ માંડવિયા માર્ગદર્શન આપશે અને પોરબંદર, જામનગર, જૂનાગઢ આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે ક્લસ્ટર સંમેલન, જેમાં આશરે 40,000થી વધુ કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા અને મીટિંગ દીપ પ્રાગટ્ય કર્યા બાદ શરૂ કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, ઓમજી માથુર, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાની ઉપસ્થિતિ રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં ધોરાજી ખાતે લોકસભા બેઠકોના ક્લસ્ટર સંમેલનો યોજાશે, જેમાં લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે તથા જય પાર્ટી પ્લોટ આવકાર હોટલની બાજુમાં જેતપુર રોડ ધોરાજી રાજકોટ ખાતે બપોરે 3 કલાકે જામનગર, પોરબંદર અને જૂનાગઢ લોકસભા બેઠકોનું ક્લસ્ટર સંમેલન યોજાશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા ચૂંટણી પ્રભારી ઓમજી માથુર તથા સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપશે. આ ક્લસ્ટર સંમેલનોમાં લોકસભા મતવિસ્તારના લોકસભા સીટના પ્રભારી, ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જો, લોકસભા સીટના વિસ્તારકો, સંકલન સમિતિના સભ્યો, પ્રદેશ પદાધિકારીઓ અને પ્રદેશ કારોબારી સભ્યો, મંડળ પદાધિકારી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો, પ્રદેશ અને જિલ્લા મહાનગરના મોરચા પદાધિકારીઓ, મંડળ મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ પ્રભારીઓ, બોર્ડ નિગમના પદાધિકારીઓ તથા પૂર્વ સાંસદ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, રાજકોટ. જામકંડોરણા સહિત સમગ્ર ગુજરાતભરમાં એસટીના કર્મચારી 7મા પગારપંચને લઈ હડતાલ પર ચાલ્યા ગયા છે. તેને કારણે મુસાફરો, વિદ્યાર્થીઓને રસ્તા ઉપર હાલાકી ભોગવી રહ્યા છે. જામકંડોરણામાં 125 એસટી આવન જાવન કરી રહી છે. જામકંડોરણા તાલુકાના તમામ ગામડાના મુસાફરો એસટીનો ભરપૂર ઉપયોગ કરે છે.
ત્યારે જામકંડોના દૂધીવદરથી રાયડી ગામની હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓના પરીક્ષાઓનો ટેસ્ટ રદ કરવામાં આવી. એસટીની હલતાળને કારણે કારણોસર વિદ્યાર્થીઓની ગેરહાજરી થઈ છે. અમારા પ્રતિનિધિ અતુલ લશ્કરી ખાસ કવરેજ કરી વિદ્યાર્થીઓને પ્રાઇવેટ રિક્ષામાં બેસાડી સ્કૂલ સુધી પહોંચાડવામાં આવ્યા. ત્યારે જાણવા મળેલ છે કે આઈએસટીના કર્મચારીઓના કારણોસર વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, એનએસ ગુજરાત ન્યૂઝ, જામકંડોળા. જેતપુર પ્રદૂષણના પામીઓને કારણે અનેક અબોલ પશુઓ મસ મોટા ખાડામાં ખાબકીને ઈજા પામે છે અથવા મોતને ભેટે છે તેવો વધુ એક બનાવ નવાગઢમાં બનવા પામ્યો છે. જેતપુરના નવાગઢમાં આવેલ એસબીઆઈ રોડ પર વિનય ડાઇનિંગ દ્વારા સાર્વજનિક જગ્યામાં ખુલ્લી કુંડી કરેલ છે. આ કુંડીમાં ગાય પડી જતા લતાવાસીઓને જ નવાગઢમાં આવેલ કામધેનુ ગૌશાળાના કાર્યકરોને ગૌશાળાની ટીમ દોડી આવી. ગાયને બચાવવા માટે જેસીબીની મદદથી મહામહેનતે ગાયને બહાર કાઢવામાં આવી. તેમજ આ જગ્યાએ વિનય ડાઇનિંગ દ્વારા સિલિકેટનું પ્રદૂષિત પાણી પણ જાહેરમાં આવેલ કુંડી તેમજ આસપાસમાં ઠલવવામાં આવે છે, જેની જાણ જેતપુર જીપીસીપીના અધિકારીઓને પણ હોય છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. એક બાજુ કોર્ટનો હુકમ હોય કે પ્રદૂષણ ફેલાવનાર સામે કાયદેસર પગલાં ભરવા, પણ અધિકારીઓ પોતાના ખિસ્સા ભરવામાંથી નવરા થાય તો કાયદેસર પગલાં ભરે ને તેવી લોકોમાં ચર્ચા સાંભળવા મળી હતી. ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. કાશી વિશ્વનાથથી નીકળીને સોમનાથ સુધી જનાર જ્યોતિર્લિંગ રથ જેતપુર આવે પહોંચતા ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું. કાશી વિશ્વનાથથી નીકળેલી જ્યોતિર્લિંગ રથયાત્રા જેતપુર ખાતે આવી પહોંચ્યા. જેતપુર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બસ સ્ટેન્ડ પાસે ભવ્ય સામૈયુ કરવામાં આવ્યું. તેમજ આ રથયાત્રા કાશી વિશ્વનાથથી નીકળીને સોમનાથ પૂર્ણ કરવામાં આવશે. તેમજ સોમનાથ ખાતે તારીખ 23-2 થી તારીખ 25-2 સુધી 12 જ્યોતિર્લિંગના દર્શન કરવામાં આવશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજન કરેલ દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહને અનુલક્ષીને આ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનો આ રથ જે કાશીથી પધારેલ છે, જેતપુરમાં એનું સ્વાગત કરેલ છે અને અહીંથી જૂનાગઢ થઈ સોમનાથ મહાદેવ પધારશે. સોમનાથમાં આવતી 23, 24 અને 25ના રોજ, ફેબ્રુઆરીના રોજ, ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગ સમારોહનું આયોજન છે. તેમાં સર્વે હિન્દુ ભાઈઓએ પધારવા નમ્ર નિવેદન છે, ભાવપૂર્વક આમંત્રણ છે. અને સોમનાથમાં એક સાથે 12 જ્યોતિર્લિંગના દર્શનનો ભવ્ય લાવો મળવાનો હોય 23, 24, 25 ફેબ્રુઆરીના રોજ સોમનાથમાં પધારવા સમસ્ત હિન્દુ સમાજને ભાવભર્યું આમંત્રણ છે. જય સોમનાથ, જય મહાદેવ, હર મહાદેવ, જય શ્રી રામ, જય શ્રી રામ. બોલે ફારૂક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.